वापी खाते आवेली मधर ऑफ होप स्कूल आशाधाम स्कूल खाते नॉन टीचिंग स्टाफ में फरज बजावता हिंदू परिवार सभ्यों ने अन्याय थई रह्यो होवानी जाण आंतरराष्ट्रीय हिंदू परिषद जिल्लाना अग्रणीओ ने थई हती। आ मामले वलसाड जिला कलेक्टर ने एक आवेदन पत्र पाठवी अने मिशनरी ट्रस्ट द्वारा संचालित शालाओं में हिंदू परिवार टीचिंग के नॉन टीचिंग स्टाफ कर्मचारी ने समान वेतन के समान हक आपवानी मांग साथे वलसाड जिला कलेक्टर ने एक आवेदन पत्र पाठवीने रजूआत करवामां आवी हती। वलसाड जिल्लाना आशाधाम स्कूल में टीचिंग स्टाफ और नॉन टीचिंग स्टाफ नुं शोषण थई रह्युं होवानुं एक चौंकावनारो किस्सो वलसाड जिल्लाना आंतरराष्ट्रीय हिंदू परिषदना अग्रणीओने जाण थई हती, जेमां आशाधाम स्कूल में नॉन टीचिंग स्टाफ में फरज बजावता हिंदू परिवारना सभ्यो करता ओछुं भणेला अने नवी भरती पामेला नॉन टीचिंग स्टाफनो पगार वधारे आपवामां आवी रह्यो होवानी फरियाद उठवा पामी छे। जेने लईने वलसाड जिल्ला आंतरराष्ट्रीय हिंदू परिषदना अग्रणीओ अने आशाधाम स्कूलना नॉन टीचिंग स्टाफना हिंदू परिवारना कर्मचारीओ साथे वलसाड जिल्ला कलेक्टर कचेरी खाते आवीने जिल्ला वलसाड कलेक्टर ने एक आवेदन पत्र आपवामां आव्युं हतुं। मिशनरी ट्रस्ट द्वारा संचालित शालाओं में हिंदू परिवार सभ्यों शोषण थई रह्युं होवाना आक्षेप साथे जिल्लानी अने राज्यनी मिशनरी ट्रस्ट द्वारा संचालित शालाओं में हिंदू परिवार कर्मचारीओने थतो अन्याय अटकाववा अने न्यायिक तपासनी मांग साथे जिल्लाना अग्रणीओએ एक आवेदन पत्र पाठवी अने रजूआत करी हती। શું નામ છે? મારું નામ જિગ્નેશભાઈ છે। છેલ્લા 8 વર્ષથી મધર ઓફ સ્કૂલ આશાધામ વાપી ખાતે આવેલી એક સંસ્થા ક્રિશ્ચન સંસ્થા છે, એની અંદર મેં ક્લેરિકલ એડમિનિસ્ટ્રેટર તરીકે નોકરી કરી છે, બરાબર। અને છેલ્લા 2019થી એ સંસ્થામાં એવું હોય છે કે દર વખતે 5 વર્ષે ફાધર મેનેજર અને ફાધર પ્રિન્સિપાલ બદલાતા હોય છે। લોકલ પ્રિન્સિપાલ એ લોકો રાખતા નથી, ભલે એ લોકોની ડિગ્રી હોય કે નહીં હોય ફાધર લોકોની, તે છતાં એ લોકો પ્રિન્સિપાલ તરીકે સીટ લઈને એ લોકો ચલાવતા હોય છે, બરાબર। હવે જ્યારે અમારે કામ કરવાનું પ્રિન્સિપાલની સાથે જ હોય તો અમારે પ્રશ્ન પણ સવાલને અમારે કોઈ જે મૂંઝવણ હોય એ બી પ્રિન્સિપાલ સાહેબને જ આપવાની હોય। ત્યારે પ્રિન્સિપાલ પાસે અમે જતા હોય ત્યારે એ શું કે અમારી પાસે ઓથોરિટી નથી કોઈ પણ સવાલ તમારે સાંભળવાના, તમે આગળ જાઓ। તો અમે પૂછીએ કે આની પાસે આગળ જાય તો એ કહે કે મેનેજર સાહેબ પાસે આગળ જાઓ। હવે એ સ્કૂલમાં આખા ગવર્મેન્ટ રાજ્યમાં આપણા ગુજરાત રાજ્યમાં કશે બી એવો નિયમ નથી કે મેનેજર સ્કૂલમાં મેનેજર હોવો જોઈએ, જે હોય તે પ્રિન્સિપાલ જ હોય છે મેન, બરાબર। અને એ લોકોનું ટ્રસ્ટ હોય તો ટ્રસ્ટમાં મેનેજર હોય તો એ ટ્રસ્ટ મેનેજર અને પ્રિન્સિપાલ વચ્ચેનો હોય। અમારા પ્રશ્ન બધા જ પ્રિન્સિપાલ સાંભળે એવો ઓથોરિટી પર્સન પહેલાં તો બેસાડો અમારી માંગ છે એક, અને મેનેજર પાસે બી જાય ક્યારેક મોકો મળે તો તે કે મારી પાસે બી તમારી એવું કોઈ ઓથોરિટી નથી પગાર વધારવાની માંડીને કે કોઈ બી તમને સવલત આપવા માટેની। કઈ રીતનો અન્યાય થઈ રહ્યો છે? હાલમાં છેલ્લા 5-6 વર્ષથી જોઈએ છે તો અમારે એક બી પોઈન્ટનો ગ્રોથ નથી, જ્યારે બીજા અમારે સાથે જ કર્મચારી છે, અમારી સાથે ઓફિસમાં સાથે બેસનારાઓ એ ક્રિશ્ચન છે, એટલા માટે એ લોકોનો પગાર 17,000થી ડાયરેક્ટ 28 થઈ શકતો હોય, 28,000 રૂપિયા, અને અમારું 15,000 ને 15,000 જ રહી, તો એનો ડિફરન્સ સીધો દેખાઈ રહેલો છે। અને જ્યારે અમે કહીએ છીએ ત્યારે એવું કહેવામાં આવે છે મેનેજર અને પ્રિન્સિપલ દ્વારા કે એ લોકો અમારા માટે ઘણા સેક્રિફાઈસ કરી ચૂક્યા છે, તો અમે બી બોલીએ છીએ કે અમે શું કરી શકીએ તમારા પાસે સેક્રિફાઈસ, કે સેક્રિફાઈસને જ પગાર વધતો હોય તો અમે સેક્રિફાઈસ કરવા રેડી છે, ક્વોલિફિકેશન એ લોકો જોતા નથી મતલબમાં। એ લોકો 9th ફેલ છે, 12મું ફેલ છે, અને અમે ગ્રેજ્યુએટ થઈને એક સારી પોસ્ટ પર છે અમે લોકો, એ લોકો ક્રિશ્ચન છે એટલે એ લોકો, હા અમને તો છેલ્લું આવે છે કે તમે હિન્દુ છો એટલે ઓછું આપવામાં આવે છે, શું કેવું છે? હા અમારો સીધો આ જ અત્યારે અનુભવ થયા છે 5 વર્ષથી કે અમે લોકો હિન્દુ છે એટલા માટે અમારો પગાર ને આગળ અમને અમારો સ્કોપ ને અમારું ગ્રોથ નથી એ લોકો વધારા ને એ લોકો ઈચ્છતા નથી, જ્યારે ક્રિશ્ચન છે એ લોકોને કંઈ બી કહીએ તો આ ટાઈપનો જવાબ આપે કે એ લોકો સારું કરી ગયેલા છે અમારા માટે।